બગસરાના હામાપુર ગામે પાણીના પ્રવાહમાં બળદગાડું તણાઈ જતા મોત 7માંથી 4 લોકોના મોત થયા છે। તેમના પરિવાર અને રાજ્ય સરકાર દ્વારા 16 લાખના ચેક ધારી બગસરાના પૂર્વ ધારાસભ્ય જેવી કાકડિયા અને અમરેલી સાંસદ ગામના સરપંચની ઉપસ્થિતિમાં ચેક વિતરણ કરાયું હતું। અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હામાપુર ગામે તારીખ 9/6/2020 રોજ એક ગોઝારી ઘટના બનવા પામેલ હતી। એક જ ખેડૂત પરિવારના 7 લોકો તણાયા હતા, જેમાં 4 બે મહિલા અને બે બાળકો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા અને ચારેય વ્યક્તિઓની શોધખોળ બાદ તેમની લાશો મળી આવતા આખું ગામ શોકમગ્ન બની ગયું હતું। જ્યારે આ ગોઝારી ઘટના બનતા ધારીક બગસરાના પૂર્વ ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવતા સરકારશ્રી દ્વારા શક્ય તેટલી મદદ કરવાનો ભરોસો પણ આપ્યો હતો। ત્યારે આજે ચારેય મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી ચારેય મૃતકના પરિવારને એક એક મૃતક વ્યક્તિ દીઠ રૂપિયા 4-4 લાખના ચેક આકસ્મિક સહાયમાંથી અર્પણ કરવામાં આવ્યા હતા। આ તકે અમરેલી જિલ્લાના સંસદ સભ્ય નારણભાઈ કાછડિયા, ધારી બગસરાના પૂર્વ ધારાસભ્ય જેવી કાકડિયા, બગસરા તાલુકા વિકાસ અધિકારી કેબી પંચોલી, બગસરા તાલુકા પંચાયત પ્રમુખ દક્ષાબેન કોરાટ, ધીરુભાઈ માયાણી તેમજ રમેશભાઈ સદાસિયા, હામાપુર ગામના સરપંચ કેકી થવાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સહાયના ચેકોનું વિતરણ કર્યું હતું। અને 4 લોકોના મૃત્યુ થયા તે બાબતે ચેક વિતરણ કરવામાં તે બાબતે શું કહેશો? આજે ગઈ 9 તારીખે બગસરા તાલુકાનું હામાપર ગામ થાવાણી પરિવારની અંદર ભાઈ શ્રી શરદભાઈ અને હસમુખભાઈ ના પરિવાર ઉપર જે આફત આવી પડી એ સમગ્ર તાલુકાને અને જિલ્લાને અસમસાઈ કહેવી, એક જ પરિવારમાંથી 4-4 લોકો જ્યારે તણાઈ જાય, ઓસિંદાનું પૂર આવે અને પાણી આવે ત્યારે ઘણી બધી બચવા માટેની મથામણ કરવા છતાં પણ કુદરતી જે ધારી ગઈ હતી તો આજે એના અનુસંધાને રાજ્ય સરકાર તરફથી જે આકસ્મિક જે સહાય મળે છે 4-4 લાખ રૂપિયાની, એમના ચેક વિતરણ માટેનો અમે અહીંયા આવ્યા હતા। એમના પરિવારજનોને અમે ચેક આપ્યા 4-4 લાખ રૂપિયાના, એની ચેકની અંદર આપવા માટેમાં અમારે ભાઈ શ્રી જેવી કાકડિયા સાહેબ, ભાઈ શ્રી બાલુભાઈ તંતી, અમારા પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી ધીરુભાઈ માયાણી, ભાઈ શ્રી રમેશભાઈ સત્તાઈ કે આ બધા જ મિત્રો એવા અને પત્રકારોએ પણ આમાં ભાગ લીધો અને આ જે ઘટના બની છે એ બહુ જ દુઃખદ ઘટના છે। પાણીમાં તણાઈ જવું કે વીજળી પડવું એમાં આકસ્મિક સહાય તો મળે જ છે, પણ માણસની ખોટ ક્યારેય પૂરાતી નથી। તો આ પરિવાર ઉપર જે આફત આવી છે એમને પરમ કૃપાળુ પરમાત્મા આ આફતમાંથી અને શોકમાંથી વધારેમાં વધારે વહેલી તકે બહાર કાઢે અને એમને પાછું એનું રોજિંદુ જીવન વ્યવસ્થિત શરૂ થાય એવી આપણે સૌ પ્રાર્થના કરી। ધન્યવાદ। હામાપર ગામે એક જ પરિવારના પાણી એના 4 સભ્યો પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી કુદરતી અવસાન થયેલા હતા। હવે સરકારશ્રી તરફથી એવી જોગવાઈ છે કે કુદરતી ઘટનાને કારણે અવસાન થાય તો માથાદીઠ વ્યક્તિ દીઠ 4 લાખની સહાય મળે છે। તો આ ગામમાં એક જ પરિવારના 4 સભ્યો આવી કુદરતી રીતે મરણ પામ્યા હતા તો એને 4-4 લેખે કુલ 16 લાખના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને અમલીકરણ અધિકારી તરીકે કેબી પંચોલી, તાલુકા વિકાસ અધિકારી બગસરા અને આ વખતે સાંસદ શ્રી, પૂર્વ એમએલએ શ્રી, આજે હામાપર મુકામે આજે ચોમાસાની શરૂઆતમાં જે અઘટિત બનાવ બન્યો ને થાવાણી પરિવારના 4 વ્યક્તિઓ પૂરના પાણીમાં મૃત્યુ પામ્યા એનો ચેક આપવા માટે આજે સરકારશ્રી તરફથી મેં 4-4 લાખના ચેક ચારેય વ્યક્તિને આપવા માટે આજે આવ્યા છે। એક પરિવારના 3 વ્યક્તિ છે એટલે એનો 12 લાખનો ચેક, એક પરિવારનો એક વ્યક્તિ છે તો એક જ પરિવાર, બે જુદા જુદા એટલે બેના અલગ અલગ ચેક આપેલ છે, એકને 4 લાખનો એકને 12 લાખનો, બંને ચેક આપવા માટે અમે હામાપુર મુકામે થાવાણી પરિવારના એક ચેક આપવાનું વિતરણમાં આવ્યા છે। અમારી મારી સાથે આપણા સાંસદ નાનભાઈ કાછડિયા, ધીરુભાઈ થાવાણી, ચતુરભાઈ ડીકે, રમેશભાઈ બધા હાજર જ છે, ગામનો પરિવાર બધો બધા હાજર છે, બધાની રૂબરૂમાં અમે એક આશ્વાસન રૂપી આજે ચેક આપવા માટે આવ્યા છે। એના પરિવારને આજે દુઃખ આવ્યું છે એ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે તેવી આપણે સૌ સાથે મળીને ભગવાન પાસે પ્રાર્થના। અશોક મણવાનો રિપોર્ટ, અમરેલી।